નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણીશું બેવડું ફલન બેવડું ફલન એટલે શું બેવડું એટલે બે પ્રકારનું બે બે રીતે ફલન થાય એને કહેવાય બેવડું ફલન અને આ બેવડું ફલન આપણે ભણીએ છીએ એ ટોપિક છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તો લિંગી પ્રજનન કરવાનું છે પણ કઈ સપુષ્પી વનસ્પતિમાં એટલે કે જે પુષ્પની અંદર આપણે ફલન કરવાનું છે તો ફલન થાય કઈ રીતે જ્યારે ભ્રૂણપૂટમાં બે નરકો પ્રવેશે ત્યારે એક નરકોષ કેન્દ્ર પ્રવેશે છે ત્યારે એક નરકોષ કેન્દ્ર એ અંડકોષ સાથે જોડાય અને યુગ્મન જ બનાવે છે જ્યારે બીજો નરકોષ કેન્દ્ર ભ્રૂણપુટના મધ્યમાં આવેલા દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક કોષ કેન્દ્ર બનાવે છે તો શું કીધું ચારે ભ્રૂણપુટમાં કેન્દ્ર પ્રવેશે તો આપણને કઈ રીતે કોઈ વનસ્પતિ હોય એ વનસ્પતિનું પુષ્પ હોય એ પુષ્પની અંદર શું હોય પરાગાસન હોય અને એ પરાગાસન એટલે કે જે સ્ત્રી ભાગ છે એ સ્ત્રી કેસન લઈ એના જે બીજા શય હોય એ બીજા શયની અંદર અંડક આવેલું હોય અને અંડકની અંદર એક ભ્રૂણપુટ આવેલો હોય બરાબર અંડકમાં શું આવેલો હોય ભ્રૂણપુટ જ્યારે બે નરકોષ કેન્દ્ર તો આ નરકોષ કેન્દ્ર એટલે કોઈ પુષ્પ છે એનું પુકેસર ચક્ર છે પુકેસર ચક્રની જે પરાગ્રજ છે એ પરાગ્રજમાંથી નરકોષ કેન્દ્ર આવે છે તમે કહો સર અમારે આ જોવા છે તો ચલો તમને દેખાડું એક વિડીયો તો ડબલ ફિલ્ટરેશન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ એટલે કે બેવડું ફલન તો તમને અહીંયા પુષ્પ દેખાય છે આ પુષ્પની અંદર તમે જોશો તો આજે બધી દાંડીઓ બધી જે દેખાય છે આ દાંડીઓ જે મારી કરસર ઉપર છે એ શું છે પૂ ચક્ર છે જ્યારે આ જે દાંડી જે આ જે મારા કરસર ઉપર છે એ છે સ્ત્રીકેસર કેસર બરાબર અને આ સ્ત્રીકેસરનો જે ભાગ છે કયો છે ગોટ ગોડિટ ખબર પડે છે અને પરાગાસન આ પરાગ વાહિની અને આ જે છે એ વાઘનું નામ છે બીજાશય અથવા એને જેને કહેવાય અંડાશય બીજાશયના અંડાશયની અંદર જો વાત કરીએ તો આ અંડક છે અને અંડકની અંદર એક કોષ હોય એ કોષનું વિભાજન થઈ અને શું છે બે કોષ બીને બે કોષનું પાછું વિભાજન થઈને શું બનશે ચાર કોષ બનશે શું બનશે ચાર કોષ બનશે ગોટ ઇટ હવે આ જે ચાર કોષ બન્યા એટલો મતલબ શું થયું તો એક મહાબીજાણુ માતૃકોષ હોય એ એક મહાબીજાણુ માતૃકોષનું શું થયું વિભાજન થયું અને બે કોષ બન્યા અને બે મહાબીજાણુ માતૃકોષનું જ્યારે વિભાજન થયું તો એમાંથી ચાર કોષ બન્યા આપણે ખબર તો છે ને મહાબીજાણુ જનની થિયરી કે મહાબીજાણુ માતૃકોષમાંથી બરોબર મહાબીજાણુ જનનની ક્રિયાને શું કહેવાય મહાબીજાણુ જનન તો એ મહાબીજાણુ મહાબીજાણુજનની થિયરીને આધારે કીધું એક કોષમાંથી કેટલા બીના ચાર કોષ બીના અને જોજો હવે જે આ ચાર કોષ છે ને એ ચાર કોષમાંથી ત્રણ શું થઈ જાય અદૃશ્ય થઈ જાય એ નષ્ટ પામશે જ્યારે મેં તમને મહાબીજાણુ જનનની થિયરી શીખવાડી હતી ત્યારે મેં તમને એની અંદર ખાલી લુખી લુખી ખોટી ખોટી ચર્ચા કરી હતી એ ચર્ચામાં તમને એવું લાગે તો એ જે મહાબીજાણુ જનનનો જે વિડીયો છે એમાં જોઈ લેજો તો પાછો આઈડિયા આવી જશે આમાંથી ત્રણ શું થઈ જાય અદ્રશ્ય થઈ જ અને પછી આ એક કોષ છે એનું શું વારંવાર વિભાજન થાય અને આઠ કોષ બનશે કેટલા બનશે આઠ કોષ અને આઠ કોષ થી શું બનશે ચલો તમને દેખાડી દો તો આ જે એક માંથી ચાર કોષ બન્યા જો આ ત્રણ અદ્રશ્ય થઈ ગયા આવા આ એક કોષ વધ્યો આ એક કોષ નું શું આખું વિસ્તરણ થાય અને આ એક કોષમાંથી કેટલા કોષ બનશે આઠ કોષ બનશે કેટલા કોષ બનશે આઠ કોષ અને આ આઠ કોષની અંદર બરોબર તમને સિમ્પલ રીતે કહી દઉં આ આઠ કોષને તમે લોકો જાણો જ છો બરોબર કઈ રીતે જો આ એકમાંથી બે થયા હવે શું થાય આ બે માંથી ચાર થશે થયા અને ચારમાંથી શું થશે હવે આઠ થશે આ બરોબર કેટલા થા ચારમાંથી કેટલા થા આઠ થશે બે અહીંયા અને ત્રણ અહીંયા આ ઉપરના જે ત્રણ કોષ છે એને શું કહેવાય ત્રણ પ્રતિ કોષો તમે જાણો છો વચ્ચે આ જે બે કોષોને શું કહેવાય દ્વિતીય કોષ કેન્દ્ર આ બે કોષ છે બરોબર આ બે કોષને શું કહેવાય આ બે સહાયક કોષો છે અને એક શું બનશે અંડકોષ ગોટિટ બરોબર આઈડિયા આવી ગયો જો આગળ હમણાં ધીમે ધીમે બનશે જો આ ત્રણ કોષ બની ગયા ત્રણ પ્રતિધ્રુવ્ય કોષ બરોબર આ બંને શું બની ગયા બે સહાયક કોષ અને વચ્ચે આ લાલ છે એ શું છે અંડકોષ છે અને આજે શું છે દ્વિતીય કોષ કેન્દ્રનો કોષ બરોબર તો આ એક આ આઠ કોષની જે રચના બની છે ની બની ભ્રૂણપુટની રચના બની શું નહીં બની ભ્રૂણકૂટની રચના અને આ ભ્રૂણકૂટની આખી રચના બની આઠ કોષની તો આ ભ્રૂણકૂટની આ રચના બીના પછી આની અંદર શું હોય છે હવે નરકોષ કેન્દ્ર આવે છે શું આવે છે નરકોષ કેન્દ્ર અને નરકોષ કેન્દ્ર આવે ક્યાંથી તો કે જે કોઈ પણ આ શું છે સ્ત્રી કેસર છે હવે જે આ પુકેસર ચક્ર હોય એની પરાગ્રજ આવશે બરોબર એની જે પરાગ્રજ આવશે અને એની પરાગ્રજમાંથી હવે જોજો જુઓ આની પરાગ્રજ શું આવશે આ એની પરાગ્રત છે અને એની પરાગ્રત આ પરાગ્રજ જે છે બરોબર એ પરાગ્રજ હવે ક્યાં જશે ઉડી અને જે સ્ત્રી કેસર હોય એના પરાગાસન ઉપર સ્થાપિત થાય અને જેવી સ્થાપિત થાય એટલે તમને ખબર પડશે જો આ ઉડીને સુધી સ્થાપિત થઈ એ સ્થાપિત થઈ પરાગ આસન ઉપર આ તો બધી પ્રસ્તાવના જેવી પૂર્વધારણા ફરી વાર સમજાવજો આ સ્થાપિત થઈ પરાગ્ર હવે આ અંદરથી શું છે આ બે નરકોષ કેન્દ્ર જે છે એ શું છે એને ત્યાં અંડક સુધીના ભ્રૂણપુરમાં પહોંચવું એટલે પરાગ નલિકા નીકળી આ પરાગ નલિકા જે નીકળી એ પરાગ નલિકામાંથી શું હોય છે આ પરાગ નલિકામાંથી બે નરકોષ કેન્દ્ર સીધા ત્યાં પહોંચી ગયા બરાબર જો આ પહોંચી ગયા જો આ પરાગ આ જો આ પરાગનાલિકા પહોંચી ગઈ અને અપરાગનાલિકા આવીને હવે ફલન કરશે જો આ બે નરકોષ કેન્દ્ર પહોંચી ગયા તો આપણે જે થિયરી જે શરૂઆત કરી છે એ થિયરીની જો શરૂઆત હોય તો શું છે આ બે નરકોષ કેન્દ્રથી જો એક નરકોષ કેન્દ્ર શું થયું બરાબર આ આ એક નરકોષ કેન્દ્ર અહીંયા આવ્યો અને આ બીજો એક નરકોષ કેન્દ્ર આવ્યો બરાબર આ બે નરકોષ કેન્દ્ર આવ્યા આ બે નરકોષ પછી એક નરકોષ કેન્દ્ર શું હોય છે આ અંડકોષ સાથે જોડાઈ ગયો કોની સાથે જોડાઈ ગયો અંડકોષ સાથે જોડાઈ ગયો અને શું બનાવશે યુગમન જ બનાવશે બરાબર અને જે બીજો એક અંડકોષ જે છે બરાબર બીજું એક છે એ બીજું એક નરકોષ કેન્દ્ર આવીને અહીંયા સાથે જોડાઈ જશે અને એ શું બનાવશે દ્વિતીય દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાય અને શું બનાવે છે ત્રિકીય કોષ કેન્દ્ર ખબર પડી અહીંયા એક જોડાઈને શું બનાવી ગયું અહીંયા અહીંયા એક જોડાઈને ફરીવાર કહું છું અહીંયા જે આ બે નરકોષ કેન્દ્ર એવા એક નરકોષ કેન્દ્ર કોની સાથે જોડાણો અંડકોષ સાથે જોડાણો અને અંડકોષ સાથે જોડાઈને યુગમન જ બનાવશે અને બીજો જે નરકોષ કેન્દ્ર હોય આ વચ્ચેના જે દ્વિતીય કોષ કેન્દ્ર હોય એની સાથે જોડાઈને શું બનાવે છે દ્વિતીય કોષ કેન્દ્ર યારે ત્રીજો એક ત્રીજું એક નરકોષ કેન્દ્ર આવે તો શું બને ત્રિકીય કોષ કેન્દ્ર શું બનશે ત્રિકીય કોષ કેન્દ્ર ગોટ ઇટ ખાલી વિડીયોમાં જોઈ હવે આપણે થિયરીમાં ભણીએ

અહીં એક નરકોષ કેન્દ્રનું અંડકોષ ફલન કરે એક કોષ કેન્દ્રનું ક્યાં નીચે અંડકોષનું ફલન થયું જ્યારે બીજા નરકોષ કેન્દ્રનું દ્વિકીય કોષ કેન્દ્રનું ફલન કરે બીજું નરકોષ કેન્દ્ર કોનું કરે દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કરે માટે તેને શું કહેવાય બેવડું ફલન કહે શું કહે છે બેવડું ફલન ખબર પડી ગઈ એક નરકોષ કેન્દ્ર જે આવ્યું પરાગ નલિકામાંથી એણે શું કર્યું કોષનું ફલન કર્યું જ્યારે બીજું નરકોષ કેન્દ્ર હોય એણે દ્વિતીય કોષ કેન્દ્રનું ફલન કર્યું માટે એને શું કહેવાય બેવડું ફલન કહે છે યુગ્મન જ હવે જે આ યુગ્મન જ બીનો છે આ યુગમનજ જે એ યુગ્મનજ હવે શું બનશે ભ્રૂણ બનશે બરાબર અને જે ત્રિકીય પ્રાથમિક કોષ કેન્દ્ર જે છે એ ભ્રૂણપોષ બનશે ખબર પડી ગઈ હવે આ જે યુગમન જ બન્યું એ યુગ્મનજ ધીમે ધીમે શું હોય છે ભ્રૂણમાં રૂપાંતરિત થાય અને જે ત્રિકીય પ્રાથમિક કોષ કેન્દ્ર હતું એ શું બનશે ભ્રૂણપોષ પડશે ભ્રૂણપોષ બનશે ખબર પડી ગઈ આઈડિયા આવી ગયો આ આમમાંથી યુગ્મનજમાંથી ભ્રૂણ કઈ રીતે બનશે અને ત્રિકીય પ્રાથમિક કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ કેમ બનશે એ હવે આપણને ખબર પડશે આગળની થિયરી